હવે આગળ વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાગા જેવી પરિસ્થિતિ જોવા મળી. હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદ હાલ સમગ્ર દ્વારકા જિલ્લાને ધરબૂડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં કલ્યાણપુર પંથક 15 ઇંચ કલાક જેટલો પડ્યો છે. ખંભારિયા પંથકમાં 12 ઇંચ, દ્વારકામાં 20 ઇંચ અને ભાણવડ પંથકમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર પંથકના રાવલ ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. તો ભાટિયા, ભોગાત, લીમડી, દ્વારકા, કલ્યાણપુર, હરસદ, પાનેલી, હરિપર વચ્ચેના માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ખંભારિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો. તો સલાયા અને ખંભારિયા ગામમાં બારાને જોડતો માર્ગ બંધ થયો હતો. ભાવર પંથકમાં વરસાદના પગલે સત્સાગર ડેમ ઓવરફ્લો થયો, જેના પગલે ફુલકુ નદીમાં પૂર આવતા પાણવડની બજારોમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી ભાટિયાની બજારમાં પણ નદી સમાન પાણી જોવા મળ્યા હતા. તો જિલ્લાના મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેનાથી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી હતી. સાથે જ દ્વારકા પંથકની વાત કરીએ તો 20 ઇંચ જેટલા ધોધમાર વરસાદથી સમગ્ર દ્વારકા નગરીમાં કેડસમા પાણી ભરાયા હતા. તો અનેક સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. તો અનેક દુકાનો અને હોટલોમાં પાણી ઘૂસ્યા હતા. સમગ્ર પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આહવાન કરાયું હતું. તો ડેમ કે અન્ય જોખમી સ્થળે પાણીના પ્રવાહની નજીક ન જવા અપીલ કરી હતી.